नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 अंदर गणित विषय में अपने छेला लेक्चर नी अंदर संभावना चैप्टर में स्वाध्याय 15.1 एमां प्रश्न 7 सुधी आपणे काम करेलुं। हवे तो के प्रश्न नंबर 8। विद्यार्थी मित्रों, संभावना में दरेक पासे फरजियात टेक्स्टबुक खुली होवी जोईए, जेथी करीने જ્યાં 8મો પ્રશ્ન છે એ આપણે સ્વાધ્યાય 14 માંથી તમારે લેવાનો રહેશે। તો દરેક પાસે ટેક્સ્ટબુક ખુલી, ટેક્સ્ટબુક ની અંદર 14મો જે ક્વેશ્ચન છે, સોરી 8મો જે ક્વેશ્ચન છે એની આપણે રકમ વાંચીએ તો એમાં કહેવામાં આવ્યું કે સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 2 નો વિચાર કરો। કોઈએ એક સ્ત્રી ઇજનેરને યાદચ્છિક રીતે પસંદ કરતા મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો। હવે સ્વાધ્યાય 14.2 એટલે કે પ્રશ્ન 217મો પેજ નંબર, એની અંદર ક્વેશ્ચન 2 ની અંદર એવી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિમીમાં, તમને ડિસ્પ્લે ઉપર રકમ દેખાય છે, 40 ઇજનેર તમને આપેલા છે એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે અગાઉના લેક્ચરોમાં જ્યારે આંકડાશાસ્ત્ર ચાલુ હતું ત્યારે ભણી ગયા, તો એ લેક્ચર આધારિત આપણે આ દાખલો ગણવાનો છે। તો એનું કોષ્ટક તમને સ્ક્રીન ઉપર દેખાય છે, સ્ક્રીન ઉપર તમને અંતર કિમીમાં અને આવૃત્તિ એ બે જ વસ્તુ આપેલી છે। અંતર 0-5 શરૂ થાય છે કે 0-5 કિમીની અંદર રહેતા જે કાંઈ વ્યક્તિઓ છે એ 5 છે, ત્યારબાદ 5-10 ની અંદર તો કે 11, 10-15 ની અંદર જોઈએ તો પાછા 11 જ આવશે, જ્યારે 15-20 માં 9 વ્યક્તિઓ રહે છે, જ્યારે 20-25 કિલોમીટર ની અંદર એક જ વ્યક્તિ છે, અને 25-30 કિલોમીટર માં પણ એક છે, અને છેલ્લે 30-35 કિલોમીટર ની અંદર રહેતા વ્યક્તિઓ તમે જોવો તો એ 2 છે। તો હવે આ કોષ્ટકના આધારે તમારે નીચેની સંભાવના શોધવાની છે। એમાં પહેલું કીધું કે તેના કાર્યક્ષેત્રથી 7 કિમીથી ઓછા અંતરે આવે, તો કે તમને જે પેલી રકમ આપેલી હતી એની અંદર તમારે જોવાનું કે તેના કાર્યક્ષેત્રથી 7 કિમીથી ઓછા અંતરે આવેલા હોય એવા, તો તમે એને ગણશો, આ કોષ્ટક ઉપરથી તમને નહીં મળે 7 કિમીથી ઓછા કેટલા છે, પણ એની અંદર તમારે ગણવા જોશે। 0-5 ની અંદર 5 છે, પછી 5-7 ની અંદર કેટલા છે એ તમારે માત્ર ગણવાના, 6 કિલોમીટર અને 7 કિલોમીટર માં કોણ છે, એમાં 7 ને તમે ધ્યાનમાં નહીં લેવ, 7 કિમીથી ઓછા અંતર ને એટલે 6 સુધી ધ્યાનમાં લેવાનું, એટલે તમે ગણશો ને એટલે તમને 9 કર્મચારી એવા મળશે કે જે 0-7 કિમી ની વચ્ચે આવેલા છે અથવા 7 કિમી થી ઓછા અંતરે એનો વસવાટ હોય। તો આપણને ખબર છે કે આપણે લખવાનું કઈ રીતે, તો કે કાર્યક્ષેત્રથી 7 કિમીથી ઓછા અંતરે રહેતા હોય તેવા તે ઘટનાને એ ધારતા, તેથી ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા બરાબર 9। હું લખું છું કાર્યક્ષેત્રથી 7 કિમી ઓછા અંતરે રહેતા હોય તે ઘટનાને એ ધારતા, તેથી ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા બરાબર, તે માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી આવશે, તો કે 9। હવે સોરી, અહીંયા આગળ આપણે કુલ પ્રયત્નો લખવાનું ભૂલી ગયા, તો આપણા કર્મચારીઓ કુલ કેટલા હતા, તો કે કર્મચારીઓ કુલ 40 છે, તો આપણા કુલ પ્રયત્નો 40 મળે છે। હવે તો કે તેથી P(a) = 9/40,
આના છેદ ઉડતા નથી તો આને આપણે રહેવા દઈએ. તો ક્વેશ્ચન 2 કે તેના કાર્યક્ષેત્રથી 7 કિમીથી વધુ અંતરે રહેતા હોય. આ 7 કિમીથી ઓછા છે તો 7 કિમીથી વધુ તો કુલ કર્મચારીઓ કેટલા છે તો કે 40 40 માંથી 7 કિમી ની અંદર કેટલા રહે છે તો કે 9 તો 7 કિમી થી વધુ અંતરે કેટલા હશે તો કે 40 માંથી તમે 9 ને બાદ કરો એટલે તમને એના પ્રયત્નોની સંખ્યા મળે છે. 40 માંથી 9 જાય તો કે 31. તો ઘટના બી એટલે કે કાર્યક્ષેત્રથી 7 કિમી થી વધુ અંતરે રહેતા હોય તે ઘટનાને બી ધારતા તેથી ઘટના બી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા બરાબર 31. તેથી P of B is equal to 31/40. આના પણ છેદ ઉડતા નથી તો આને પણ કંઈ કરવાનું નથી. ત્યારબાદ તેના કાર્યક્ષેત્રથી 1/2 કિમી થી ઓછા અંતરે રહેતા હોય કેવા 1/2 કિમી થી ઓછા અંતરે તો તમે જ્યારે એ રકમની અંદર જોશો તો 1 થી ચાલુ થાય છે કોઈ 0 કિલોમીટર ની અંદર આવતું નથી એટલે 1 થી જો ચાલુ થતું હોય તો આપણે 1/2 કિલોમીટર માં પણ એક પણ મળશે નહીં. આની અંદર કોષ્ટકની અંદર તમે જોશો એટલે તમને 0 ક્યાંય બતાવતો નથી તેથી આનો જવાબ થઈ જશે 0 કે તેના કાર્યક્ષેત્રથી 1/2 કિમી થી ઓછા અંતરે રહેતા હોય તેને તે ઘટનાને આપણે સી ધારીએ તેથી ઘટના સી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા બરાબર 0. 1/2 કિમી થી ઓછા અંતરે એક પણ નથી એટલા માટે 0. તેથી P of C is equal to 0/40 = 0. તો આ કેવી ઘટના બની ગઈ અશક્ય કે એવું કઈ છે નહીં એટલા માટે અશક્ય ઘટના. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે એ પ્રવૃત્તિ છે. તમારી શાળાના દરવાજા આગળ ઉભા રહો અને ચોક્કસ સમય મર્યાદામાં દ્વિચક્રીય વાહન ત્રિચક્રીય વાહન અને ચાર પૈડા વાળા વાહનો કેટલા પસાર થાય છે તેની આવૃત્તિ નોંધો. કુલ વાહનની સંખ્યામાંથી પસાર થતું વાહન દ્વિચક્રી હોય તેની સંભાવના શોધો. તો તમારે ઘરના દરવાજે ઊભું રહેવાનું છે. અહીંયા શાળાના દરવાજે કીધું શાળાના દરવાજે કોઈ ઊભું રહેવા દે નહીં. ઘરના દરવાજાની અંદર તમારે ઊભું રહેવાનું અને તમારા ઘરમાં અહીંથી 2 ટુ વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર કેટલા પસાર થાય છે 1 કલાક ઊભું રહેવાનું 1 કલાકમાં કેટલા પસાર થાય છે ગણવાના. ગણ્યા પછી પસંદ કરેલ આમાં કીધું ને યાદચ્છિક રીતે કુલ વાહનની સંખ્યામાંથી પસાર થતું વાહન દ્વિચક્રીય હોય ટુ વ્હીલર હોય એની સંભાવના ધારો કે 50 કુલ ગાડીઓ 50 એમાંથી પસાર થઈને એમાં ટુ વ્હીલર 30 હોય તો 30/50 પ્રવૃત્તિ છે કરવાની નથી. પ્રવૃત્તિ નંબર 10 તો કે તમારા વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓને 3 અંક વાળી એક સંખ્યા લખવાનો કહો. યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરો. પસંદ કરેલ વિદ્યાર્થી દ્વારા લખાયેલી સંખ્યા એ 3 થી વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. વર્ગની અંદર 3 અંક વાળી સંખ્યા લખવાની કીધી હોય 3 અંક વાળી નાનામાં નાની સંખ્યા 100 અને મોટા મોટી સંખ્યા 999 એમાંથી તમારે 3 વડે વિભાજ્ય જેટલી સંખ્યા હોય એમાંથી 3 વડે વિભાજ્ય સંખ્યા કેટલી તો કે એ તમારા કુલ પ્રયત્ન એટલે 100 થી 99 ની વચ્ચેની સંખ્યા. અને ત્યારબાદ તમે પસંદ કરેલ વિદ્યાર્થી દ્વારા લખાયેલી સંખ્યા 3 થી વિભાજ્ય હોય 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા તમારા પ્રયત્નો થઈ ગયા એ બેન ભાગાકાર કરી નાખો એટલે જવાબ મળી જાય. આપણે આ બે પ્રવૃત્તિને ધ્યાનમાં લેતા નથી એટલે દાખલા નંબર 11 એની અંદર એમ કીધું કે ઘઉંના લોટની થેલી પર 5 કિગ્રા વજન લખેલું હોય તેવી 11 થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન નીચે પ્રમાણે આપેલું છે. 5 કિલોગ્રામ વાળી ઘઉંના લોટની થેલીઓ પસંદ કરી અને ખરેખર એમાં 5 કિગ્રા લખ્યું હતું પણ એમાં પહેલી થેલીનું વજન કેટલો નીકળો તો કે 4.97 બીજી થેલીમાં 5.05 ત્રીજી થેલીમાં 5.08 5.03 અમુક થેલીમાં 5 કિલો કરતા થોડુંક વધુ છે ત્યારે અમુક થેલીમાં 5 કિલો કરતા ઓછું છે. જ્યારે બે થેલી જ એવી છે કે જેમાં ફિક્સ 5 કિલોગ્રામ છે તો આમાંની કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિગ્રાથી વધુ હોય તેની સંભાવના શોધો. વજન 5 કિગ્રાથી વધુ હોય
તેની સંભાવના શોધવાની કીધી 5 કિગ્રાથી વધુ હોય એમાં એટલે 5 કરતા વધુ તો જુઓ 5.05 5.08 5.03 5.06 5.08 5.04 અને 5.07 તો સૌથી પહેલા થેલીની વાત કરી કુલ પ્રયત્નો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 કુલ થેલી 11 છે તો આપણી માટે કુલ પ્રયત્નો કેટલા બની ગયા હવે રકમ યાદચ્છિક રીતે એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિગ્રાથી વધુ હોય તે ઘટનાને એ ધારતા તેથી ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા બરાબર 1 2 3 4 5 6 7 7 કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ ગઈ ટૂંકમાં આ ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા 7 તેથી પી ઓફ એ બરાબર 7 ના છેદમાં 11 બે અવિભાજ્ય સંખ્યા છે છેદ ઉઠશે નહીં તો રહેવા દે ખ્યાલ આવે છે પ્રશ્ન નંબર 12 12 ની અંદર એવું જણાવવામાં આવ્યું કે સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 5 નો વિચાર કરો પ્રશ્ન નંબર 5 નો क्वेश्चन 12 स्वाध्याय 12 14.2 प्रश्न 5 હવે પ્રશ્ન નંબર 5 તો કે આપણે પહેલા એ જોવું જોશે એટલે 217 મો પેજ આપણે કાઢીએ કે પ્રશ્ન 5 ખરેખર છે શું તો પ્રશ્ન 5 પાના નંબર 218 ઉપર છે કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પીપીએમ માં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો તેને 30 દિવસમાં મળેલ માહિતી આ પ્રમાણે છે સલ્ફરની સાંદ્રતા કેટલી છે એ શોધેલી છે તો એનું કોષ્ટક તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે આપણે અગાઉ બનાવેલું હતું રેડી એ કોષ્ટકના આધારે આપણે દાખલો ગણવાનો થશે તો એમાં એવું રકમ ની અંદર જોઈએ પેજ નંબર 253 ઉપર કે કોઈ એક શહેરમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેનો પ્રયોગ કરવામાં આવ્યો તે 10 લાખમાં ભાગ એટલે કે પાર્ટ પર મિલિયન પીપીએમ 30 દિવસની માહિતીનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું આ કોષ્ટકનો ઉપયોગ કરી 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ની સંભાવનાની ગણતરી કરો 0.12 અને 0.16 ડિસ્પ્લે ઉપર તમને દેખાય છે કે 0.12 અને 0.16 એટલી સાંદ્રતા રહી હોય એવા કેટલા દિવસ છે તો કે 2 દિવસ છે તો આપણી માટે પ્રયત્નો મળી ગયા 2 દિવસ કુલ કેટલા દિવસ આ સર્વેક્ષણ કર્યું હતું 30 દિવસ તો આપણી માટેના કુલ પ્રયત્નો કેટલા થયા તો કે કુલ પ્રયત્નો બરાબર 10 હવે તો કે તમારે લખવાનું થશે કે 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સોરી આપણે એવું લખશું કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.12 થી 0.16 હોય તે ઘટનાને એ ધારીએ તેથી ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા બરાબર 2 તેથી P ઓફ A બરાબર 2 ના છેદમાં 30 તો અહીંયા છેદ ઉડી જાય 2 15 2 30 1 ના છેદમાં 15 વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ મેં જે બોર્ડમાં તમને જે કોષ્ટક દેખાય છે એ કોષ્ટક તમારે દાખલાની અગાઉ દોરવાનું રહેશે આની પહેલાનો દાખલો આપણે જોઈએ કે આ દાખલો કાર્યક્ષેત્ર વાળો તો કાર્યક્ષેત્ર ની અંદર તમારે ઓલા ભાગ રકમ ની અંદર જે લખેલા આવે છે ને એ ત્રણ લાઈન છે લખેલી અંકોની એ પણ લખવાની ત્યારબાદ દાખલો પણ ગણવાનો એના આધારે તમારે માહિતી ટૂંકમાં આ દાખલો કમ્પ્લીટ ગણાશે જેથી કરીને તમારે ઈ દાખલો જ્યારે જોતા હોય ત્યારે તમારી બીજી વસ્તુ ક્યાંય
જોવી ન પડે બધી તમારા ચોપડાની અંદર તમને મળે છે આવી જ રીતના ક્વેશ્ચન નંબર 13 ક્વેશ્ચન નંબર 13 ની અંદર તો કે સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1 જો સ્વાધ્યાય 14.2 નો પ્રશ્ન નંબર 1 તો પ્રશ્ન નંબર 1 તો કે પેજ નંબર 270 ઉપર ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગત નીચે પ્રમાણે છે રુધિર જૂથની વિગત એટલે કે બ્લડ ગ્રુપની વિગત તમને કોષ્ટક ડિસ્પ્લે ઉપર દેખાય છે કે બ્લડ ગ્રુપ તો કે બ્લડ ગ્રુપની અંદર સામાન્ય રીતે 4 આવ્યા છે એમ બી ઓ અને એ બી તો કુલ 30 વિદ્યાર્થીઓ ઉપર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું એમાં એ ગ્રુપના વિદ્યાર્થી તમે જોવો તો 9 છે જેને બ્લડ ગ્રુપ બી છે એવા 6 છે જેને બ્લડ ગ્રુપ ઓ છે એવા 12 છે અને એ બી જેને છે એવા 3 વિદ્યાર્થી છે તો કુલ 30 વિદ્યાર્થી મળીને બને છે તો હવે આના આધારે તમારે શું શોધવાનું છે તો કે આપણે જોઈ લઈએ કે આપણને શું શોધવાનું કીધું તો કે એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું તો આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ એબી હોય તેની સંભાવનાની ગણતરી કરો એબી હોય તેની તો આપણે લખવાનું કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ એબી હોય તે ઘટનાને એ ધારતા તેથી ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા બરાબર રુધિર જૂથ એબી હોય એવા કેટલા વિદ્યાર્થી છે તો કે 3 વિદ્યાર્થી છે કુલ પ્રયત્નો 30 તેથી પી ઓફ એ બરાબર 3 ના છેદમાં 30 બરાબર 1 ના છેદમાં 10 3 એકા 3 તો એની સંભાવના કેટલી મેળ 1 ના છેદમાં 10 કારણ તમે આમ પણ લખી શકો 0.1 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણું જે આ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પૂર્ણ થાય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બહુ સહેલું છે એટલે બહુ ચિંતા જેવું નથી હવે આપણે પરીક્ષાની અંદર કેટલા પ્રકરણ આવશે એની માત્ર આપણે ચર્ચા કરી લઈએ જેથી કરીને તમને તૈયારી કરવાની ખબર પડે જોઈએ તો કે પહેલું પ્રકરણ કે સંખ્યા પદ્ધતિ બીજું તો કે બહુપદી ત્રીજું તો આપણે ચાલ્યું નથી ડાયરેક્ટ 5મું યુક્લિડની ભૂમિતિનો પરિચય 6 રેખાઓ અને ખૂણાઓ 7 7મો નથી ચાલ્યું પછી ડાયરેક્ટ 12 12 ની અંદર તો કે હેરોનનું સૂત્ર 13 પૃષ્ઠફળ અને ઘનફળ 14 આંકડા શાસ્ત્ર 15 તો કે સંભાવના જે આજે આપણે પૂરું કર્યું આમાંથી વિદ્યાર્થી મિત્રો સંખ્યા પદ્ધતિ બહુપદી અને રેખાઓ અને ખૂણાઓ આ 3 ચેપ્ટર છે એ આપણે ત્રિમાસિકની અંદર જોઈ ગયા તો હવે 6 માસિક પરીક્ષા આવશે એની અંદર તમારે યુક્લિડની ભૂમિતિનો પરિચય હેરોનનું સૂત્ર પૃષ્ઠફળ અને ઘનફળ 14 આંકડાશાસ્ત્ર અને 15 સંભાવના કુલ 5 ચેપ્ટરની તૈયારી કરવાની છે આ 5 ચેપ્ટરમાંથી તમને જે સિલેબસ મોકલેલો છે કે જેમાં અમુક વસ્તુ બોર્ડે રદ કરેલી છે એ રદ કરેલી વસ્તુ છે એના ટોપિકમાંથી એક પણ ક્વેશ્ચન આવશે નહીં માત્ર ને માત્ર તમને જે ટોપિક એને રિલેટેડ છે અને તમને આપ્યા છે કે આટલા ટોપિકમાંથી તમારે તૈયારી કરવાની છે એ જ ટોપિકની તમારે તૈયારી કરવાની છે આપણે જે અત્યારે હાલમાં જે ટેસ્ટ ચાલુ છે એની અંદર આપણે સંપૂર્ણ અભ્યાસ પ્રકરણને લાગુ પાડીએ છીએ પણ આ પરીક્ષાની અંદર તમારે આમાંથી જે વસ્તુ રદ થઈ ગઈ છે એ આવશે
नहीं बाबते निश्चिंत रहेवानुं छे। एमां युक्लिडनी भूमिति एनी अंदर थियरी तो बधी आवशे, मात्र 15.2 ज रद थयुं छे, बाकी आमां जे कांई पृष्ठफळ घनफळ छे तो एनी अंदर बधुं आवशे। बधा ईश्वरजीने पांच पांच दाखला ने बधा उदाहरण छे, एटले एमां कांई फेरफार नहीं थाय। कोई टॉपिक काढ्यो होय तो धारो के हेरोनुं सूत्र छे, एनी अंदर चतुष्कोण आखो निकळी जाय, चतुष्कोण नुं नहीं आवे। આકડા શાસ્ત્ર છે એમાં આલેખનો વિભાગ છે એ નીકળી ગયો છે, તો આપણે એ ચલાવ્યો નથી, તો આપણે એની તૈયારી કરવાની કોઈ જરૂર નથી। સંભાવના છે નહીં તો આખે આખું પ્રકરણ છે, એટલે માત્ર ને માત્ર તમારે હેરોનના સૂત્રમાંથી ચતુષ્કોણનો જે ભાગ છે એ એક રદ થાય, અને આમાંથી પ્લેફરની જે પૂર્વધારણાથી આપણે ચાલુ કર્યું હતું ત્યાંથી આગળનું કંઈ આવશે નહીં। એટલે આ બે ટોપિક તમારે કપાય, બાકી એક પણ માં કંઈ પણ કપાશે નહીં। પૃષ્ઠફળ ઘનફળમાં બધું આવશે, આંકડા શાસ્ત્રની અંદર બધું આવશે, અને સંભાવનામાં પણ બધું આવશે। આ ત્રણ ચેપ્ટર છે, ત્રણે ત્રણ ચેપ્ટર દસમા ધોરણમાં બેઠે બેઠા આવશે, ખાસ યાદ રાખજો, ખ્યાલ આવ્યો। અને ગવર્મેન્ટ આમાંથી કઈ કાપ્યું નથી, એટલે કઈ ચિંતા નથી, આલેખ કાપ્યો છે, આલેખ આપણે પૂછવાની નથી, ખ્યાલ આવી ગયો। આ વસ્તુને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, નિરાતે તમારી પાસે સમય છે, પરીક્ષાની તૈયારી કરવા માંડો। અંદાજિત 5 નવેમ્બર આજુબાજુ આપણે એક્ઝામ ચાલુ થશે, એવી હજી કઈ જે કઈ અપડેટ હશે તમને વોટ્સઅપના માધ્યમથી મળી જશે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। આજનું ચેપ્ટર સંભાવના પૂર્ણ થઈ ગયું, એના જે કઈ રિલેટેડ હેતુલક્ષી પ્રશ્નો હતા એની પીડીએફ મેં અગાઉના લેક્ચરોમાં તમને મોકલી આપી છે, જે તમારે સંપૂર્ણ તૈયારી કરવાની રહેશે, ખ્યાલ આવી ગયો। ઓકે, ધન્યવાદ।